નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ છ વર્ગ અને વર્ગમૂળ જેનો આજે આપણે બીજો ભાગ જોઈશું સૌ પ્રથમ સ્વાધિ છ પોઈન્ટ બે માટે આપણે પ્રસ્તાવના લઈ લઈએ તો એક સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલો ગણવાનો છે જે સૂત્ર આપણે સમજીએ સ્ક્રીન પર એ સૂત્ર લખેલું છે આપ જોઈ શકો છો કાઉન્સમાં એ વત્તા બી એનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ અહીં તમે જુઓ તો એ છે એ પ્રથમ પદ અને બી છે એ અંતિમ પદ લઈ લો તો પ્રથમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા પદ અને વત્તા અંતિમ બદનો વર્ગ આ સૂત્રની મદદથી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બેના દાખલાઓ ગણવાના છે તો આપણે સૌથી પહેલાં એક ઉદાહરણથી સમજીએ ઉદાહરણમાં આપેલું છે બાવીસનો વર્ગ તો બાવીસનો વર્ગ છે તે કોની નજીક છે તો કે વીસની નજીક છે તો કે વીસ વત્તા બે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો બાવીસ બરાબર આપણે શું લખ્યું છે વીસ વત્તા બે અને કાઉસ ઉપર વર્ગ તો આ એ પ્લસ બીનો સ્ક્વેર જેવું બની ગયું છે અહીંયા વીસ બરાબર એ અને બે બરાબર બી લઈ અને આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે તો સૌપ્રથમ આવે છે એનો વર્ગ એટલે કે વીસનો વર્ગ પછી ટુ એ બી નિયમના બે એ એટલે વીસ અને બી એટલે બે અને વધતા બીનો વર્ગ અંતિમ પદ એટલે કે બેનો વર્ગ થશે હવે આપ સૌ જાણો છો આપણે એકથી વીસ સુધીના વર્ગ યાદ રાખવાના છે તો વીસનો વર્ગ ચારસો થશે બે ગુણ્યા વીસ ગુણ્યા બે એનો ગુણાકાર કરીએ તો બે દુ ચાર ચાર દુ આઠ અને પાછળ શૂન્ય લગાડી દઈએ એટલે એંસી જવાબ આવશે તેવી રીતે બેનો વર્ગ ચાર થશે તો આપણે સરવાળો કરીએ ચારસોમાં એંસી ઉમેરો એટલે ચારસો એંસીમાં ચાર ઉમેર ચારસો ચોર્યાસી જવાબ આવશે તો આ રીતે આપણે દાખલાઓ ગણવાના રહેશે તો તમને વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ રહેવું જોઈએ એ વત્તા બીનો સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર વધતા ટુ એ બી બીનો સ્ક્વેર તમારે કોઈ પણ સંખ્યાનો વર્ક કરવાનો હોય તેની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા લેવાની રહેશે તો હવે આપણે સ્વાધિ છ પોઈન્ટ બેની શરૂઆત કરી દઈએ સ્વાધિ છ પોઈન્ટ બેમાં તમને રકમ આપેલી છે નીચેની આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો આપણી પાસે સૂત્ર છે એ તૈયાર છે અહીંયા લખેલું જ છે એ વત્તા બીનો સ્ક્વેર બરાબર એનો વર્ગ વધતાં ટુ એ બી વધતા બીનો સ્ક્વેર તો આપણે સૌથી પ્રથમ દાખલો લઈ લઈએ બત્રીસનો વર્ગ બત્રીસ છે તમે જાણો છો બત્રીસ છે કોની નજીક છે તો કે ત્રીસની નજીક છે તો ત્રીસમાં બે ઉમેરીએ તો બત્રીસ થાય એટલે આપણે એ ત્રીસ વધતાં બેનો વર્ગ લખેલો છે હવે સૂત્ર મુજબ અહીં ત્રીસ છે એ છે અને ત્રીસ છે એ એ છે અને બે છે એ બી છે તો એ વધતા બીનો સ્ક્વેરનું સૂત્ર આપણે અહીં લખેલું છે તેનો ઉપયોગ કરીએ તો એનો વર્ગ એટલે ત્રીસનો વર્ગ વત્તા ટુ એ બી ટુ એટલે ત્રીસ અને બી એટલે બે અને છેલ્લે બીનો સ્ક્વેર એટલે બેનો સ્ક્વેર ત્રીસનો વર્ગ આપણે નથી જાણતા પણ ત્રણનો વર્ગ જાણીએ છીએ ત્રણનો વર્ગ નવ અને જ્યારે વર્ગ કરીએ ત્યારે જે સંખ્યામાં શૂન્ય પાછળ એકમનો ગાવતો હોય તો એક શૂન્ય હોય તો બે શૂન્ય થઈ જાય એટલે કે નવસો થઈ જશે ત્યારબાદ બે તેરી છ અને છ દુ બાર અને પાછળ શૂન્ય લગાડી દે એટલે ને વીસ અને બેનો વર્ગ ચાર થશે તો આપણે સરવાળો કરીએ નવસો વત્તા એકસો વીસ વત્તા ચાર તો નવસોમાં એકસો વીસ ઉમેરો એટલે એક હજાર વીસ એક હજાર વીસમાં ચાર ઉમેરો એટલે એક હજાર ચોવીસ તો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે બીજો દાખલો પાંત્રીસનો વર્ગ પાંત્રીસનો વર્ગમાં તમે સૌ જાણો છો તે મુજબ પાંત્રીસ છે ત્રીસની નજીક સંખ્યા છે તો ત્રીસ વધતાં પાંચ આપણે લઈ લઈએ અને કાઉસ ઉપર વર્ગ હવે પ્રથમ પદનો વર્ગ એટલે ત્રીસનો વર્ગ નિયમના બે ત્રીસ એટલે એ અને બી એટલે પાંચ ટુ એ બી ટુ એ બી અને બીનો વર્ગ એટલે છેલ્લે પાંચનો વર્ગ આપણે અહીંયા ધ્યાન રાખજો સૂત્ર વાપરીએ છીએ એ સ્ક્વેર વત્તા ટુ એ બી અને વત્તા બી સ્ક્વેર દ્વિપદીનો વર્ગનું સૂત્ર વાપરીએ છીએ ત્રીસનો વર્ગ નવસો હવે ગુણાકાર કરવો હોય તો બે તેરી છ પંચા ત્રીસ ત્રીસ છે બરાબર એની પાછળ મુશ્કેલી લગાડી દો એટલે ત્રણસો થઈ જશે અને પાંચનો વર્ગ પચીસ ત્યારબાદ સરવાળો કરીએ નવસોમાં ત્રણસો ઉમેરો એટલે બારસો એમાં પચીસ ઉમેરો એટલે બારસો ને જવાબ આવી જશે ત્યારબાદ ત્રીજો દાખલો છ્યાસીનો વર્ગ છ્યાસી છે એ કોની નજીક છે તો કે એસીની નજીક છે તો એસીનો વર્ગ વધતા ટુ એ એટલે એસી અને બી એટલે છ અને છેલ્લે બીનો વર્ગ એટલે છનો વર્ગ હવે આઠનો વર્ગ ચોસઠ થશે અને આપણે કહ્યું એ મુજબ જ્યારે કોઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એક શૂન્ય હોય તો વર્ગ કર્યા બાદ તેમાં બે શૂન્ય આવી જશે એટલે ચોસઠસો થઈ જશે ત્યારબાદ ગુણાકાર બે અઠ્ઠા સોળ સોળ છક છન્નું અને આ શૂન્ય લગાડી દીધું એટલે નવસો સાહીઠ અને છનો વર્ગ છત્રીસ ત્યારબાદ સરવાળો કરીએ ચોસઠસો વત્તા નવસો સાહીઠ વત્તા છત્રીસ તો એનો જવાબ આવશે સાત હજાર ત્રણસો છન્નું તમને સરવાળો કરવો હોય તો સાઈડમાં પણ તમે કરી શકો છો ત્યારબાદ ત્રાણુંનો વર્ગ ત્રાણું છે એ કોની નજીકની સંખ્યા છે તો કે નેવુંની નજીક એટલે નેવું વત્તા ત્રણ આપણે લઈ લીધું અને કાઉસ ઉપર વર્ગ હવે એ એટલે નેવું એટલે નેવુંનો વર્ગ વત્તા ટુ એ એટલે નેવું અને બી એટલે ત્રણ અને બીનો સ્ક્વેર એટલે ત્રણનો સ્ક્વેર નવનો વર્ગ એક્યાસી અને એક શૂન્યના બે શૂન્ય એટલે એક્યાશી સો થઈ જશે નવ દુ અઢાર અઢાર તેરી ચોપન અને આ શૂન્ય લગાડી દીધું એટલે પાંચસો ચાલીસ અને ત્રણનો વર્ગ નવ ત્યારબાદ એક્યાસી સો વત્તા પાંચસો ચાલીસ વત્તા નવ એનો સરવાળો થશે આઠ હજાર છસો ઓગણપચાસ જે તમે સાઈડમાં કામમાં કરી શકો છો ત્યારબાદ પાંચમો દાખલો એકોતેરનો વર્ગ એકોતેર એટલે તમે જાણો છો સિત્તેરની નજીકની સંખ્યા એટલે કે આપણે સિત્તેર વધતા એકનો વર્ગ લખી શકીએ અહીં એ બરાબર સિત્તેર એટલે કે એનો વર્ગ એટલે સિત્તેરનો વર્ગ નિયમ નામ બે ટુ એ બી એ એટલે સિત્તેર અને બી એટલે એક અને એકનો વર્ગ એટલે બીનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ અને બે શૂન્ય લગાડી દે એટલે ચાર હજાર નવસો સાત દુ ચૌદ ચૌદ એકા ચૌદ અને શૂન્ય લગાડી એટલે એકસો ચાલીસ અને એકનો વર્ગ એક ત્યારબાદ સરવાળો કરીએ ચાર હજાર નવસોમાં એકસો ચાલીસ ઉમેરીએ અને એમાં એક ઉમેરી એટલે પાંચ હજાર એકતાલીસ આવી જશે દાખલા નંબર છ છેતાલીસનો વર્ગ છેતાલીસ છે એ ચાલીસની નજીકની સંખ્યા છે તો ચાલીસ વત્તા છ લખીએ તો છેતાલીસ અને એની ઉપર વર્ગ લખ્યો છે અહીં એ બરાબર ચાલીસ એટલે ચાલીસનો વર્ગ ટુ એ બી એટલે ચાલીસ અને છ છે એ અને બી એને આ બેની બાજુમાં લખી નાખ્યા છે અને છનો વર્ગ એટલે બીનો વર્ગ ચારનો વર્ગ સોળ અને બે ઝીરો લગાડી દીધો એટલે સોળસો બે ચોક્કું આઠ આઠ છક અડતાલીસ અને આ શૂન્ય લગાડી દીધું એટલે ચારસો ને વર્ગ છત્રીસ ત્યારબાદ સરવાળો કરીએ તો સોળસો વત્તા ચારસો એંસી વધતા છત્રીસ બરાબર બે હજાર એકસો સોળ જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો હોય એનો વર્ક કરવો હોય કોઈ સંખ્યાનો અને એનો એકમનો અંક પાંચ હોય તો તેના માટેની ટૂંકી રીત છે જે અહીં તમે સ્ક્રીન પર ઉપલબ્ધ છે માત્ર જાણકારી માટે આપેલી છે અહીં પાંત્રીસ એક રકમ આપેલી છે તમે જોઈ શકો છો પાંત્રીસમાં પાંચ છે એ એકમનો અંક છે તો એકમનો અંક પાંચ લઈ લઈએ તો દાખલો કઈ રીતે ગણાય તે આપણે જોઈ લઈએ બરાબર તો પાંચ છે એને આપણે સૌથી પહેલાં પાંત્રીસનો વર્ગ અહીં લખી નાખ્યો છે તો પહેલાં ત્રણ છે દશકનો અંગ એને ત્રણ લખ્યા અને એની એની પછીની સંખ્યા ચાર લખી એટલે કે તમારે જે સંખ્યા આપેલી હોય એને એની બાજુની સંખ્યા લખવાની રહેશે તો ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર થશે ત્યારબાદ બીજો જે એકમનો અંક છે પાંચ બીજો અંક પાંચ તો તેનો તમારે વર્ગ કરવાનો રહેશે એટલે કે પચો પચો પચીસ અને બાર અને પચીસને એક સાથે લગતા બારસો પચીસ થઈ જશે આ ટૂંકી રીત છે જ્યારે એકમનો અંક પાંચ હોય ત્યારે તમે કોઈપણ સંખ્યાનો વર્ગ કરી શકો છો ત્યારબાદ બીજો દાખલો પંચાવનનો વર્ગ આપેલો છે તેમાં પણ તમે આ રીત કરી શકો છો પંચાવનમાં પહેલાં પાંચ છે દશકનો અંક એમાં પાંચ અને પછીની સંખ્યા છો એનો ગુણાકાર પાંચ છક ત્રીસ અને અહીંયા તો પાંચનો વર્ગ બધામાં પાંચનો વર્ગ પચીસ જ આવશે તો ત્રીસ અને પચીસને સાથે લખતા ત્રણ હજાર પચીસ એ પંચાવનનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો નોંધશો કે આ રીત માત્ર જાણકારી માટે છે ઝડપથી વર્ક કરવા માટેની હવે સ્વાધિ છ પોઈન્ટ બેનો બીજો દાખલો તેની સૂચના છે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો પાયથાગોરસ એક વૈજ્ઞાન ગણિત શાસ્ત્રી છે અને તેણે પોતે નિયમ શોધેલો છે પાયથાગોરસનો બરાબર તેનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે તો ત્રિપુટી આપણે લખવાની છે ત્રિપુટી એટલે ત્રણ પદમાં લખવાનું છે તો સૌથી પહેલાં તમને અહીંયા આપેલું છે છ સંખ્યા આપેલી છે છ તો આપણે ત્રિપુટી છે તે યાદ રાખવાની રહેશે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન તો અહીં સૌપ્રથમ પહેલી ત્રિપુટી તો છ આપેલી છે ત્રિપુટીમાં પહેલું પદ તો છ આપેલું છે એટલે ટુ એમ બરાબર છ લઈ લીધું છે એટલે તમને પહેલું પદ મળી ગયું છે ટુ એમ બરાબર છ બરાબર હવે એમ સ્ક્વેર માઇનસ વન આપણે શોધવું છે તો પહેલાં એમ ગોતી લઈએ તો પહેલાં ટુ એમ બરાબર છ તો છે જ ત્યારબાદ ગણતરી કરીએ તો ટુ એમમાં એમ છે એને આપણે શોધવું હોય તો બે નડે છે તો બે વડે ભાગાકાર કરીએ બંને બાજુ બે વડે ભાગાકાર કરતાં બે બે ઉડી જશે તો એમ બરાબર બે તેરી છ એટલે એમ બરાબર ત્રણ મળી જશે હવે આપણે જે પહેલું પદ મળી ગયું છે છ ત્યારબાદ એમ સ્ક્વેર માઇનસ વન એમ સ્ક્વેર પ્લસ વન એટલે એમની મદદથી શોધી શકશું તો એમ સ્ક્વેર માઇનસ વન એમ એટલે આપણને અહીંયા ત્રણ મળી ગયું છે ત્રણનો વર્ગ ઓછા એક ત્રણનો વર્ગ નવ થશે અને ઓછા એક નવમાંથી એક જશે તો આઠ વધશે એટલે આપણને બીજું પદ પણ મળી ગયું છે પહેલું પદ આપણને ટુ એમ બરાબર મળ્યું હતું એમ સ્ક્વેર માઇનસ વન બરાબર આઠ મળ્યું હતું હવે આપણે એમ સ્ક્વેર પ્લસ વન શોધીએ તો એમનો વર્ગ વધતા એક એમ એટલે ત્રણ આપણને મળી ગયું છે ત્રણનો વર્ગ વધતા એક નવ એટલે દસ તો છ આઠ ને દસ ત્રણેય પદ ત્રિપુટી આપણને મળી ગઈ છે તેથી પાયથાગોરવન ત્રિપુટી છ આઠ દસ મળશે બીજો દાખલો ત્રિપુટી શોધવાનો એમાં આપણને કીધું છે કે ચૌદ છે તેની ત્રિપુટી આપણે શોધવાની છે તો પાયથાગોરવન ત્રિપુટી શોધતા પહેલા સૌથી પહેલા આપણું સૂત્ર યાદ રાખવું પડશે સૂત્ર છે ટુ એમ એમ 1 એમ પ્લસ વન તો સૌથી પહેલી ત્રિપુટીનું પહેલું પદ તો ચૌદ આપેલું છે એટલે 2m બરાબર ચૌદ હવે ચૌદ પરથી ટુ બરાબર ચૌદ પરથી આપણને એમ મળી જશે તો એમ અહીંયા તમે જોઈ શકો છો ટુ બરાબર ચૌદ બે વડે ભાગીએ બે બે ઉડી જશે એમ બરાબર ચૌદ બે એટલે કે સાત મળી જશે તો એમ બરાબર સાત મળ્યું છે હવે એમ સ્ક્વેર માઇનસ વન આપણે ગોતી નાખીએ તો એમ સ્ક્વેર માઇનસ વન એટલે સાત આપણને આપેલા છે તો એને મૂકી દઈએ સાતનો વર્ગ ઓછા બરાબર તો સાતનો વર્ગ ઓગણપચાસ ઓછા એટલે અડતાલીસ થશે અને એમ સ્ક્વેર પ્લસ વન એટલે સાતનો વર્ગ વધતા એક એટલે ઓગણપચાસ વધતા એટલે પચાસ મળશે તો પહેલું ટુ એમ બરાબર ચૌદ એમ સ્ક્વેર બરાબર અડતાલીસ અને એમ સ્ક્વેર પ્લસ બરાબર પચાસ એટલે ચૌદ અડતાલીસ પચાસ મળે છે ત્રીજો દાખલો સોળ આપેલું છે એની પરથી ત્રિપુટી શોધવાની છે તો પહેલી ત્રિપુટીમાં પહેલું પદ તો તમને સોળ આપી દીધેલું છે એટલે એ તો મળી ગયું છે તેના પરથી એમ મેળવીએ તો બે વડે ભાગાકાર કરીએ તો સોળ ભાગ્યા બે થશે તો અગાઉ કર્યું તે મુજબ સોળ ભાગ્યા બે એટલે આઠ એટલે એમ બરાબર આઠ આપણને મળી જશે ત્યારબાદ બીજું પદ ત્રિપુટીનું એમ સ્કવેર માઇનસ વન એટલે આઠ આપણને મળ્યું છે આઠનો વર્ગ ઓછા એક આઠનો વર્ગ ચોસઠ ચોસઠ ઓછા એક એટલે ત્રેસઠ બીજું પદ એમ સ્કવેર વધતા એટલે આઠનો વર્ગ વધતા એટલે ચોસઠ વધે એટલે પાંસઠ એટલે ચૌદ ત્રેસઠ અને પાસઠ આપણને મળે છે ચોથો દાખલો ત્રિપુટી શોધવા માટેનો એમાં પહેલી ત્રિપુટીમાં પહેલું પદ આપેલું છે ટુ એમ બરાબર અઢાર તો એ તો આપી દીધેલું છે તેના પરથી આપણે બે વડે ભાગાકાર કરીએ બરાબર તો ભાગાકાર કરતાં અઢાર ભાગ્યા બે મળે છે અઢાર ભાગ્યા બે એટલે નવ મળશે આપણને તો એમ બરાબર નવ મળ્યું છે તો એમ સ્કવેર માઇનસ વન નવનો વર્ગ એટલે એક્યાસી ઓછા એટલે એસી મળશે અને એમ સ્ક્વેર વધતા હોય કે નવનો વર્ગ વધતા એટલે એક્યાસી વધતા એટલે બ્યાસી મળશે તો આપણને ત્રણ પદ મળી ગયા છે અઢાર અને બ્યાસી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દ્વિપદીનો વર્ગ એટલે એ વધતા બીનો સ્ક્વેરનું સૂત્ર પણ મદદથી સ્વાધ્ય છ પોઈન્ટ બે ગણી શકાય છે અને દાખલા નંબર બે એટલે કે પાયથાગોરસની ત્રિપુટીનું સૂત્ર પણ દ્વારા પણ બીજો દાખલો ગણી શકાય છે આભાર